पोलिस प्रजानो मित्र पण छे अने हमदर्द पण छे आ युक्ति ने सार्थक करता भूज ए डिविजन ना पीआई बारोट अने तेमनो स्टाफ लॉकडाउन मां सौथी कफोड़ी हालत सीनियर सिटीजन अने बीमार लोकोनी थई छे सीनियर सिटीजन वाहन चलावी नथी शकता अने डबल सवारी मां कोईनी साथे जई नथी शकता जेथी तेमना घणा कामो अटकायला पड्या छे ज्यारे बीजी तरफ बीमार व्यक्तिओ के जेमने गंभीर रोगनी दवा बीजा शहेरना डॉक्टर पासे चाले छे अने दवा खलास थई गई छे ते लोको पण मुश्किलीमां मुकाया छे परंतु कच्छ जिल्लानी पोलीस आ समये तेमना दर्दने समजीने हमदर्द बनीने आगळ आवी छे आवो ज किस्सो भूजना 60 वर्षीय कैलासगिरी गोस्वामी बहेनो छे कैलासबेनने लोहीनो कैंसर छे तेमनी दवा अमदावाद सिविल हॉस्पिटलमां चाले छे दर महीने अमदावाद जवानुं होय छे परंतु लॉकडाउनना कारणे तेओ अमदावाद जई शक्या नथी दवा नियमित लेवी जरूरी हती आ वात सामाजिक कार्यकर विनय रेलोनना ध्यानमां आवता तेमणे ए डिविजनना पीआई बारोट साहेबने वात करी बारोट साहेबे तात्कालिक अमदावादथी दवा मंगावानी व्यवस्था करी लॉकडाउननी आ तंग स्थितिमां बहु ज परिश्रमदायक फरज निभावता बारोट साहेब अने तेमना सहयोगी राजेश जोशीए दवा अमदावादथी आवी जता कैलासबेनने सुपरत करी अने फरज बजावानो साचो संतोष मेळव्यो शहेरमां चारे तरफ डंडा पछाड़ती पोलीस जोवा मळे छे साथे साथे कोईना हृदयने स्पर्शी जती आखाकी वर्ती पण जोवा मळे छे सलाम छे बारोट साहेब अने तेमनी टीमने मारो नाम गोस्वामी कल्पेशगिरी कैलासगिरी अमारा मधर जे छेला एने 19 वर्षथी ब्लड कैंसरनी बीमारी छे अने आ बीमारीथी पीड़ित छे अने अमे दर महीने अमदावाद दवा सिविल हॉस्पिटलमां लेवा जाईए छीए कैंसर हॉस्पिटल विभागमां अने આ ફેરે જે મહિને મહિને જવાનું હોય એટલે આ મહિને લોકડાઉનના કારણે અવરજવર બધું સતત બંધ હોવાથી અમને દવા મળી નહીં એટલે આ મહિનાની વારો હતો એક મહિનો ચેક કરાવવાનો એક મહિનો ગોળી લેવાનો વારો એવી રીતના છેલ્લા 19 વર્ષથી ત્યાં જ બ્લડ કેન્સર હોસ્પિટલ અમદાવાદ જઈએ અને મને એવો જાણવા મળ્યો કે અહીંયા કને સિટીમાં કે રિયસ્ટ્યુપીમાં જાઓ તો મેં કીધું પહેલે આપણે સિટી એ ડિવિઝન આપણો નજીક પડે તો એ ડિવિઝનના સાહેબને આપણે રજૂઆત કરીએ તો અમે મિતેશભાઈને પીએ સાહેબને રજૂઆત કરી અને સાથે સ્ટાફના લોકો અને અમારા બીજા એક મિત્ર છે વિનેશભાઈ રેલોન કરીને વિનયભાઈ રેલોન તે પણ સાથે હતા અને મને કીધું કે દવા આવી જશે તો હું ચિંતા ન કરતો એટલે મેં કીધું ભલે સાહેબ એટલે એ બે દિવસ મોડી આવી પણ દવા અમારી આવી ગઈ છે કેન્સર હોસ્પિટલમાંથી અને આજે અમને મળી ગઈ છે અને આજથી મારી મમ્મીની દવા પણ રેગ્યુલર ચાલુ થઈ જશે બસ એટલે એક આપણા સમાજમાં એક છાપ છે પોલીસની એક નેગેટિવ છાપ છે પણ આ પ્રસંગ ઉપરની તમે જે આપણે જે પોલીસ ફોર્સ છે એના માટે તમારા મગજમાં કેવી છાપ પડી છે તમે શું લાગણી અનુભવો સો ટકા સાથ આપે છે પોલીસ તંત્ર બધી જગ્યાએ બધી રીતે સપોર્ટ સારો જ આપે છે પણ આપણે થોડોક સમજવાની જરૂર છે પોલીસ તો સાથ સહકાર સારો જ આપે છે પહેલે પણ અગાઉ પણ ડીએફપી સાહેબે અહીંયા ભુજ શહેરમાં અમુક લોકોને દવા મંગાવી દીધી છે ને આપણે એ ડિવિઝનમાં રજૂઆત કરી એટલે આપણે એ ડિવિઝનના પીઆઈ સાહેબ મિતેશભાઈ એમને દવા મંગાવી દીધી એનો ખૂબ આભાર કહી દે કે ઘરમાં રહેશો તો વહેલો આરો આવી જશે નકા 3 તારીખને બદલે બધે કહે છે કે 0 લાગી જશે તો એ લાગી શકે જો ઘરમાં નહીં રહે તો અને એના સાહેબ પોલીસ તો પર કામ ઓછું થશે હા બસ બધે વહીવટ તંત્ર બધેનો કામ પોલીસનો ઓછો થઈ જાય દવાખાનામાં ડૉક્ટરનો ઓછો થઈ જાય નગરપાલિકાનો છે એ લોકોને સાફ સફાઈ બીજો ત્રીજો કે જે એ લોકોની પણ સેવા સારી છે એ લોકો પણ સેવા સારી જ કરે છે નગરપાલિકા છે તંત્ર છે એ બધી સારી સેવા કરે છે અને પોલીસ તો બહુ જ ખડે પગે બધી જગ્યાએ ઊભી છે પણ હવે આપણા લોકોને જ સાથ આપે તો આપણે વહેલેસરથી 3 તારીખના જ આપણું એને આવીએ જે 3 તારીખની આપણે બીક છે ને કે 3 તારીખ 11 0 લાગશે એવી બીક છે એ બીક નીકળી જાય બસ આપણે પબ્લિક પાસે એટલો જ માંગીએ કે ઘરમાં રહ્યો સુખી રહ્યો અને બધાને સમાજ ઉપયોગી થાવ ઉપયોગી થાવ